વિદ્યા સીમિત ગંગોત્રી સ્કૂલ ગોંડલ માં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય કોમ્પ્યુટર, પ્રોગ્રામ નંબર 1 કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, એટલે કે કોમ્પ્યુટર ના પાયાનું જ્ઞાન. આજે આપણે બાળ મિત્રો કોમ્પ્યુટર ના પાયાનું જ્ઞાન જો વિશે માહિતી લેવાની છે. તો સૌ પ્રથમ જોઈએ કોમ્પ્યુટર ની વ્યાખ્યા. તો કોમ્પ્યુટર ની વ્યાખ્યા એટલે કોમ્પ્યુટર એટલે શું? તો કે કોમ્પ્યુટર એ એક કોમ્પ્યુટ નામના શબ્દ ઉપરથી મળી આવેલ છે. કયા શબ્દ ઉપરથી? કોમ્પ્યુટ નામના શબ્દ ઉપરથી. કોમ્પ્યુટ એટલે થાય છે બાળમિત્રો ગણતરી કરવી, ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જેવી ગણતરી કરવા માટે કોમ્પ્યુટ એવો શબ્દ વપરાય છે. કોમ્પ્યુટ નામ ઉપરથી કોમ્પ્યુટર એવું મળી આવેલું છે. હવે જોઈએ કે પહેલાના ટાઈમમાં જે કોમ્પ્યુટર બન્યું હતું તે ખાલી ને ખાલી ફક્ત અને ફક્ત ગણતરી કરવા પૂરતું જ હતું. તેનાથી વધારે કોઈ પણ માહિતી તેમાં વધારે થતી ન હતી. તો જોઈએ આપણે કોમ્પ્યુટરની વ્યાખ્યા. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે આપેલી માહિતી પર પ્રોગ્રામ દ્વારા પ્રક્રિયા કરી જરૂરિયાત મુજબનું પરિણામ તૈયાર કરે છે. કોમ્પ્યુટર એક એવું મશીન છે, ઇલેક્ટ્રોનિક મશીન છે, જે આપેલી માહિતી પર એટલે કે તમે જે માહિતી આપો છો એને એના ઉપર એ પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ દ્વારા પ્રક્રિયા કરી એટલે કે સીપીયુ માં પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયા કરી આઉટપુટ એટલે કે આપણે જે આપણું મોનિટર છે એના ઉપર આપણે આઉટપુટ મળે છે એના માટે એ મુજબનું પરિણામ તૈયાર કરે છે. તો તમે આ ચિત્ર જોઈ રહ્યા છો. મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ એ ચારે ચાર ચિત્ર છે. આ ચારે ચાર જે સાધનો ભેગા થાય છે એટલે આપણે એક કોમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ કહી શકો અને પર્સનલ કોમ્પ્યુટર પણ કહી શકો એવું એક કોમ્પ્યુટર તૈયાર થાય છે. હવે આપણે જોઈશું તેનું વ્યવસ્થા તંત્ર. કોમ્પ્યુટરનું વ્યવસ્થા તંત્ર. તો કોમ્પ્યુટરનું વ્યવસ્થા તંત્રમાં શું આવે છે બાળમિત્રો? તો કે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ એટલે કે તેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. કોમ્પ્યુટર કઈ રીતના કાર્ય કરે છે તેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. ઇનપુટ એટલે કે જે માહિતી આપણે અંદર દાખલ કરીએ છીએ તે. પ્રોસેસિંગ એટલે કે જે આપણા માહિતી ઉપર પ્રક્રિયા કરે છે તે. આઉટપુટ એટલે કે જે પરિણામ તૈયાર કરે છે અને આપને મળે છે જોવા તે. ઇનપુટ સાધન. તો કે ઇનપુટ સાધનમાં કયા કયા સાધનો આવે છે? ઇનપુટમાં કીબોર્ડ, માઉસ અને સ્કેનર એમ ત્રણ સાધનો આવે છે. પ્રોસેસિંગ શું છે? તો કે પ્રોસેસિંગ એ આપણું સીપીયુ છે. તો સીપીયુ કયા ભાગમાં કયા કયા પ્રકારે વેચવામાં આવ્યું છે? સીપીયુ નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેને ત્રણ ભાગમાં વેચવામાં આવ્યું છે. એરિથમેટિક લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. આ ત્રણે ત્રણ ભાગ બાબતે તો ખાસ યાદ રાખજો. ત્રણે ત્રણ ની માહિતી પણ આપણે જાણશું આગળ જતા. હવે જોઈશું આઉટપુટ. આઉટપુટમાં બે સાધનો આવે છે, મોનિટર અને પ્રિન્ટર. આ હતું આપણું ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ, ત્રણે ત્રણ પ્રક્રિયા. હવે આપણે જોઈએ આગળ તો શું જોવા મળશે? તો આપણે જોવાનું છે સૌથી પહેલા સીપીયુ. સીપીયુ કઈ રીતના કામ કરે છે? સીપીયુ એ કોમ્પ્યુટરનો સૌથી મહત્વનો ભાગ છે. જો સીપીયુ હોય જ નહીં તો કોમ્પ્યુટર ચાલે નહીં. ઇનપુટ ડિવાઇસ એટલે કે સાધનો. ઇનપુટ ડિવાઇસ એટલે કે મોનિટર, સીપીયુ સોરી કીબોર્ડ, માઉસ અને સ્કેનર. ઇનપુટ ડિવાઇસ સાધનો દ્વારા જે ડેટા એટલે કે માહિતી આપવામાં આવે છે તે માહિતી પર સીપીયુ પ્રક્રિયા કરે છે. સીપીયુ શું કરે છે? એ માહિતી ઉપર પ્રક્રિયા કરે છે. અને આઉટપુટ ડિવાઇસ એટલે આઉટપુટ ડિવાઇસ આપણી કઈ થશે? મોનિટર. તેના પર પરિણામ મળે છે. સીપીયુ ને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે, એરિથમેટિક લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. તો આપણે જોઈએ પહેલા એરિથમેટિક યુનિટ. એરિથમેટિક લોજિક યુનિટ સીપીયુ, આ યુનિટમાં ગાણિતિક તેમજ તાર્કિક પ્રક્રિયાઓ થાય છે. સીપીયુના આ યુનિટમાં શું થાય છે બાળમિત્રો? ગાણિતિક તેમજ તાર્કિક પ્રક્રિયાઓ થાય છે. ગાણિતિક એટલે કેવી? તો કે સરવાળા, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતિક પ્રક્રિયાઓ તેમજ હા કે નાના જવાબ જેવા કે આપણે કોઈ પ્રકારની ટેસ્ટ લેતા હોય કે કોઈ પ્રકારની એક્ઝામ આપતા હોય ત્યારે આપને એવા ઓપ્શન આપવામાં આવે છે હા અથવા ના, યસ ઓર નો. પછી તો કે આ વસ્તુ જોઈએ છે કે આ વસ્તુ આપણે ઘરે મમ્મી પૂછતા હોય ત્યારે આ બેમાંથી એક વસ્તુ લેવાની છે ત્યારે આ જોઈએ છે કે આ વસ્તુ જોઈએ છે, બરાબર? તો આ હા કે ના ના એટલે કે એવા તાર્કિક નિર્ણયો એને તાર્કિક નિર્ણયો કહેવામાં આવે છે એ આ યુનિટ દ્વારા થાય છે. હવે બીજું જોઈએ કંટ્રોલ યુનિટ. જે માનવ શરીરના દરેક અંગનું સંચાલન મગજ દ્વારા થાય છે તેવી જ રીતે કોમ્પ્યુટરના દરેક ભાગોનું સંચાલન આ યુનિટ દ્વારા થાય છે.
જેમાં આપણા શરીરમાં મગજ આપણો શરીરનું સંચાલન કરે છે, એવી જ રીતના કંટ્રોલ યુનિટ છે એ સીપીયુ નો મગજ છે. એટલે આ યુનિટમાં આ યુનિટ દ્વારા મગજ એટલે કે કોમ્પ્યુટરના દરેક ભાગોનું સંચાલન કરતું યુનિટ છે કંટ્રોલ યુનિટ. હવે જોઈએ બાળ મિત્રો તો મેમરી યુનિટ. મેમરી યુનિટ એટલે કે પેલા તો જોઈએ તો મેમરી યુનિટ એટલે મેમરી એટલે તો થશે યાદ શક્તિ. કોમ્પ્યુટર સૂચના માહિતી તેમજ પરિણામોનો સંગ્રહ કરે છે. હવે બધી વસ્તુ આપણે જેટલું કોમ્પ્યુટર ને આપીએ એટલી બધી એટલે બધી માહિતી એ આપણે સાચવી આપે છે. તો કોમ્પ્યુટર સૂચના માહિતી તેમજ પરિણામોનો સંગ્રહ કરે છે. કોમ્પ્યુટરની સંગ્રહ શક્તિ અદભુત છે. તેમાં તમે એને ગમે એટલું સાચવવા આપો તે બધી જ માહિતીને તે સાચવી આપે છે. એટલે એની સંગ્રહ શક્તિ પણ કેવી છે? અદભુત છે. સૂચના અને માહિતીનો સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટર મેમરી યુનિટનો ઉપયોગ કરે છે. હવે તમે જે માહિતી આપો છો તે માહિતીમાં સંગ્રહ કરવા માટે બરાબર તમે આપેલી માહિતીને સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટર મેમરી યુનિટનો ઉપયોગ કરે છે. મેમરી યુનિટની મેમરીને બે ભાગમાં વહેંચી શકાય છે. મેમરી યુનિટ છે તેની મેમરીને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? બે ભાગમાં. તો જોઈએ કયા કયા બે ભાગ છે. મેમરીના બે પ્રકાર છે. પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે જોઈએ સૌથી પહેલા આપણે જોશું પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીને બાળકો બે ભાગમાં વહેંચવામાં આવે છે. તો કયા બે ભાગ છે? રેમ અને રોમ એ બે ભાગમાં વહેંચવામાં આવે છે. પછી જોઈએ હાર્ડ ડિસ્ક એટલે કે સોરી સેકન્ડરી મેમરી. એમાં છે હાર્ડ ડિસ્ક, સીડી ડીવીડી અને પેન ડ્રાઈવ. આ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. તો હવે સૌથી પહેલા આપણે જોઈશું પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરી કોમ્પ્યુટરની અંદર જ રહેલી હોય છે. યાદ રાખજો ખાસ બાળ મિત્રો, પ્રાઇમરી મેમરી છે એ કોમ્પ્યુટરની અંદર રહેલી હોય છે. તેની સંગ્રહ કરવાની ક્ષમતા મર્યાદિત હોય છે. તેની સંગ્રહ કરવાની ક્ષમતા કેવી હોય છે? મર્યાદિત. મર્યાદિત એટલે કે એને લિમિટ મુજબનું એ સાચવી શકે. એની લિમિટ બહારનું થાય તો એ સાચવી શકે નહીં. પ્રાઇમરી મેમરીના પણ બે પ્રકાર છે. આપણે જોઈએ રેમ અને રોમ. તો રેમ અને રોમ ના પૂરા નામ જોઈશું. રેમ નું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. ખાસ યાદ રાખજો રેન્ડમ એક્સેસ મેમરી. આ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. રેમ નું પૂરું નામ તો શું થશે? રેન્ડમ એક્સેસ મેમરી. પછી છે રોમ. તો રોમ નું પૂરું નામ શું થશે? રીડ ઓનલી મેમરી. આ પણ ખાસ યાદ રાખજો બાળ મિત્રો, રીડ ઓનલી મેમરી. હવે જોઈએ રેમ. રેમ મેમરીમાં લખી તેમજ વાંચી શકાય છે. રેમ મેમરી હોય છે એમાં લખી શકાય છે અને વાંચી શકાય છે. પરંતુ કોમ્પ્યુટર બંધ કરતા જ રેમ મેમરીમાં સંગ્રહ કરેલી માહિતી ભૂસાઈ જાય છે. હવે તમે આ પણ યાદ રાખો જેવી બાબત છે કે કોમ્પ્યુટર બંધ કરતા રેમ મેમરીમાં જે માહિતી આપણે સંગ્રહેલી હોય એ માહિતી ભૂસાઈ જાય છે. પછી જોઈએ રોમ મેમરી. આ મેમરીમાં માત્ર ને માત્ર વાંચી શકાય છે. રોમ મેમરીમાં માત્ર વાંચી જ શકાય છે. કોમ્પ્યુટર બંધ કરતા રોમમાં સંગ્રહાયેલો માહિતી ભૂસાઈ જતી નથી. રોમ મેમરીમાં તમે જે માહિતી રાખો છો તે ભૂસાઈ જતી નથી. એટલે રેમમાં માહિતી ભૂસાઈ જાય છે અને રોમમાં માહિતી ભૂસાઈ જતી નથી. આ રીતે જ આપણે જોઈશું સેકન્ડરી મેમરી. તો જોઈએ સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીના ચાર પ્રકાર છે. આપણે જોઈએ સીડી, ડીવીડી, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ. હવે આ બધી જ વસ્તુ તમે આને બહારથી જોઈ શકો છો, અડી શકો છો અને તમે આનો ઉપયોગ પણ કરી શકો છો. સીડી છે તો સીડી ડીવીડી રાઈટર હોય એમાં તમે સીડી અથવા ડીવીડી નાખી અને તેને ચલાવી શકો છો. હાર્ડ ડિસ્ક છે, આપણે જયારે હાર્ડ ડિસ્ક સીપીયુ ખરાબ થયું હોય તો હાર્ડ ડિસ્ક ને આપણે બદલી શકીએ છીએ. આપણે તેમાં જોઈ શકીએ છીએ કે શું પ્રોબ્લેમ આવ્યો છે. તો હાર્ડ ડિસ્ક ને પણ બહાર કાઢી શકાય છે. પછી પેન ડ્રાઈવ છે. પેન ડ્રાઈવ નો ઉપયોગ શું છે બાળ મિત્રો? તો પેન ડ્રાઈવ એવી વસ્તુ છે કે એક કોમ્પ્યુટર માંથી બીજા કોમ્પ્યુટર માં માહિતીને લઈ જવા માટે પેન ડ્રાઈવ નો ઉપયોગ થાય છે. હવે આપણે આજનું ચેપ્ટર આપણે અહીં પૂર્ણ થાય છે. આપણે આ ચેપ્ટરમાં શું શું ભણ્યા? તો કે કોમ્પ્યુટરની વ્યાખ્યા જોઈ, કોમ્પ્યુટરનું વ્યવસ્થાતંત્ર જોયું, કોમ્પ્યુટરના વ્યવસ્થાતંત્રની
ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ સીપીયુ ના આપણે પ્રકાર જોયા, એરિથમેટિક લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. મેમરી ના પણ બે પ્રકાર જોયા, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી ના પણ આપણે બે પ્રકાર જોયા બાળ મિત્રો, એક છે રેમ અને એક છે રોમ. સેકન્ડરી મેમરી ના પણ આપણે તમે જોઈ જ રહ્યા છો, સીડી છે, ડીવીડી, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ. હવે બાળ મિત્રો, આપણે આના પછીનું લેક્ચર જેમાં ચેપ્ટર નંબર 2 ભણીશું, એમાં આપણે જોવાનું છે કમ્પ્યુટર કેવી રીતે ચાલુ કરશું અને કમ્પ્યુટર કેવી રીતે બંધ કરશું, તે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું. ત્યાં સુધી મળીએ. થેન્ક યુ સો મચ એન્ડ બાય બાય.